નમસ્કાર મિત્રો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અહીં આપણે ધોરણ આઠ સત્ર બે વિષય ગુજરાતીના પાઠ ચૌદ સાકરનો શોધનારોના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તો સૌ પ્રથમ જોઈએ અભ્યાસના પ્રશ્નોત્તર મુખ્ય પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા ખાનામાં દર્શાવો તો તેમાં પહેલો સવાલ છે અંજન ઉપર નિખિલરાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે તેના વિકલ્પો છે ક દોડાવીને ખ થપ્પડ મારીને ગ દંડ કરીને કે ઘ ચાબુકથી ફટકારીને તો તેનો સાચો જવાબ છે ખ થપ્પડ મારીને બીજો સવાલ છે રાય એમની પેટીમાં શું લાવ્યા હતા તો તેના વિકલ્પો છે ક પુસ્તકો ખ કપડાં ગ મીઠાઈ કે પછી ઘ રમકડા તો તેમાંથી સાચો વિકલ્પ છે ઘ રમકડા ત્રીજો સવાલ છે અંજન સાકર શામાંથી શોધતો હતો તેના વિકલ્પો છે ક પેટીમાંથી ખ રેતમાંથી ગ કોલસામાંથી કે પછી ઘ શેરડીમાંથી તેનો સાચો જવાબ છે ગ કોલસામાંથી મુખ્ય પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો પહેલો સવાલ છે અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો તેનો જવાબ છે ટેબલ પર હાથ અડકતા અંજનથી લાલ શાહીનો ખડિયો ઢોળાઈ ગયો બીજો સવાલ છે નિખિલ રાયને અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ સોંપે છે તો તેનો જવાબ છે અંજન ટેબલના ખાનામાંથી પૈડું અને સળિયા ભમરડો અને ઝાળ કાઢીને નિખિલ રાયને સોંપે છે ત્રીજો સવાલ છે અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે તો તેનો જવાબ છે અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે મુખ્ય પ્રશ્ન ત્રણ આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે તે જણાવો તેમાં પહેલું વાક્ય છે પણ ભાઈ દવા પીધા વિના તે કંઈ ચાલે તો તેનો જવાબ છે અંજનનો દવા પીવાનો સમય થઈ ગયો છે પણ અંજન દવા પીવાની ના પાડે છે તે કહે છે કે એને દવા કડવી લાગે છે અને દવા પીધા પછી એની આંખે અંધારા આવે છે આ સાંભળીને કિન્નરી અંજનને ઉપરનું વાક્ય કહે છે બીજું વાક્ય છે બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે તો તેનો જવાબ છે નિખિલ રાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુસ્સો આવે છે તેઓ અંજનને ધમકાવે છે એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને માં બોલાવે છે ત્યારે નિખિલ રાય અંજનને ઉપરનું વાક્ય કહે છે ત્રીજું વાક્ય છે પણ પીળા રંગનું શું થશે તો તેનો જવાબ છે લાલ શાહીમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે કે નહીં એની ખાતરી કરવા અંજને બ્લોટિંગના લાલ ડાઘામાં વાદળી શાહી ભેળવી એનાથી જાંબુડો રંગ થયો તે વખતે તેને વિચાર આવ્યો કે પીળા રંગનું શું થશે મુખ્ય પ્રશ્ન ચાર નીચેની ખાલી જગ્યાઓ પૂરો પહેલી ખાલી જગ્યા છે અંજનને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા ખાલી જગ્યા રંગ મળ્યો તો ખાલી જગ્યામાં શબ્દ આવશે જાંબુડો બીજી ખાલી જગ્યા છે કિન્નરી અંજનને ખાલી જગ્યા પૂછવા આવી હતી ખાલી જગ્યામાં જવાબ આવશે સત્તર સત્તા કેટલા ત્રીજી ખાલી જગ્યા છે અંજન કિન્નરીને ખાલી જગ્યાને મદદ કરવાનું કહે છે તો ખાલી જગ્યામાં શબ્દ આવશે માં ચોથી ખાલી જગ્યા છે ભાસ્કર કાકા બાળકો માટે ખાલી જગ્યા લાવ્યા હતા તો ખાલી જગ્યામાં શબ્દ આવશે રમકડા પાંચમી ખાલી જગ્યા છે અંજન કોલસામાંથી ખાલી જગ્યા શોધવા માગે છે તો ખાલી જગ્યામાં શબ્દ આવશે સાકર હવે જોઈશું સ્વાધ્યાયના પ્રશ્નોત્તર મુખ્ય પ્રશ્ન એક પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખો તેમાં પહેલો સવાલ છે અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે તેનો જવાબ છે લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો રંગ થાય પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી રંગ થાય વાદળીમાં લીલો મેળવીએ એટલે અંજન આ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે આ બધું યાદ રાખવાની મહેનત કરે છે પણ એમાં એફ આવતો નથી બીજો સવાલ છે અંજન કિનારી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે તેનો જવાબ છે અંજન કિનારી પર ખીજાયા પછી બહેનને દુભાવ્યાની લાગણી અનુભવે છે ત્રીજો સવાલ છે નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી તો તેનો જવાબ છે અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજે દિવસે બાટલી તોડે છે ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી ચોથો સવાલ છે અંજન કેવી વ્યથા અનુભવે છે તેનો જવાબ છે અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતા સતત ટોપતા રહે છે અને વઢે છે તે અંજન પાસેથી પડ્યું ભમરડો લખોટા જેવા રમવાના સાધનો લઈ લે છે આથી તેનો આનંદ મરી જાય છે પિતાની બીકથી એ માંદો પડી જાય છે અંજન માને છે કે તેણે તડકામાં ખૂબ કૂદાકૂદ કરી એટલે તેને તાવ આવ્યો એની માને છે કે એના બાપુ વઢિયા ન હોત તો તે માંદો ન પડત તેની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાકે માંદો પડ્યો છે પણ અંજન માને છે કે બહેનને દોષિત ગણતો નથી એ પોતાના નસીબ ન જવા કાઢે છે પાંચમો સવાલ છે ભાસ્કરરાયનો અંજન વિશેનો શું અભિપ્રાય હતો તેનો જવાબ છે અંજન વિશે ભાસ્કર રાયનો અભિપ્રાય હતો કે અંજનમાં બુદ્ધિ છે શક્તિ છે એટલે એને રૂંધી ન રખાય એને સાચે માર્ગે વળવા દેવો જોઈએ જ્યાં એનું વ્યક્તિત્વ હણાય નહીં પણ વિકસે ત્યાં એને જવા દેવો જોઈએ એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે મુખ્ય પ્રશ્ન બે આપેલા શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તાલેખન કરો વાર્તાનું શીર્ષક છે સંપ ત્યાં જંપ તો વાર્તા કંઈક આ પ્રમાણે થશે એક હાથી હતો પહાડ જેવો તગડો હાથી એને પીપળાના પાન બહુ ભાવે એક દિવસ એ પીપળાના ઝાડ પાસે આવ્યો ત્યારે એક ડાળ પર મંકોડાની હાર પસાર થતી હતી હાથીભાઈ તો મોટા અને કૂણા પાન ખાવામાં મશગુલ થઈ ગયા મંકોડાએ તેમને વિનંતી કરી હાથીભાઈ બે ઘડી ઊભા રહો અમે ડાળ પરથી ઉતરી જઈએ પછી તમે આરામથી પાન ખાજો પણ હાથીભાઈએ ગર્વથી કહ્યું તમે મને રોકનાર કોણ એમ કહીને હાથીભાઈએ સૂંઢથી ડાળી તોડી નાખી મંકોડાઓ હાથીથી બચવા ઝાડ પરથી ભૂસકા મારવા માંડ્યા એમાં કેટલાક બચ્ચા હતા કેટલાક ઘરડા હતા હાથીએ તો કોઈની પરવા કરી નહીં હાથીએ તો મોટી ડાળ પર સૂંઢ વીટવીને જરાક જોર કર્યું ત્યાં કડડ કરતી ડાળ તૂટી મંકોડાઓ ભાગમ ભાગ કરી ભૂસકા માર્યા એમાં કેટલાકને વાગ્યું કેટલાક અથડાયા કેટલાક પછડાયા કેટલાક તો મરી ગયા હાથી તો પેટ ભરીને પાન ખાધા પછી ડોલતો ડોલતો ચાલવા લાગ્યો મંકોડાઓએ હાથીભાઈને બરાબર પાઠ ભણાવવાનો વિચાર કર્યો હાથીભાઈ પીપળાના પાન ખાઈને તલાવડીમાં પેઠા અને પાણીમાં છપછબિયા કરવા માંડ્યા હાથીભાઈ તો ગેલમાં આવી ગયા પાણી પીને હાથી તલાવડીમાંથી બહાર નીકળીને જાંબુના એક ઝાડ નીચે છાયામાં સૂઈ ગયા હાથી ઘસઘસાટ ઊંઘતો હતો એવામાં એક બે દસ સો હજાર જેટલા મંકોડાઓ ગાતા ગાતા આવ્યા અને હાથીડા રે હાથીડા વેર લેવા આવ્યા છીએ ચટક ચટકા લાવ્યા છીએ એમ ગાતા ગાતા થોડી વારમાં મંકોડાઓ આવીને હાથીના શરીરના જુદા જુદા ભાગો પર ગોઠવાઈ ગયા એક દો તીન એમ અવાજ કરતાં કરતાં જ મકોડાએ તે હાથીને ડંખ મારવા લાગ્યા હાથી જાગી ગયો હાથી કૂદતો જાય પૂંછડી ઉલાળતો જાય કાન ફફડાવતો જાય અને ઊંકારા કરતો જાય પણ મકોડા સાંભળે જ નહીં તેઓ તો ડંખ ઉપર ડંખ અને ચટક પર ચટકા મારતા જ જાય હાથીભાઈએ મકોડાઓની માફી માગી હવે કદી આવી ભૂલ નહીં કરવું એની ખાતરી આપી ત્યારે બધા મકોડા હાથીભાઈના શરીર પરથી ઉતર્યા હાથી તલાવડી તરફ દોડ્યો પણ હાથીએ તલાવડીમાં માછલીઓને પણ પરેશાન કરી હતી એટલે બધી માછલીઓ તેના કાનમાં ગલીપચી કરવા લાગી હાથી તો કૂદા કૂદ કરે પણ માછલીઓ હાથીને છોડે નહીં હાથીએ માછલીઓની પણ માફી માગી ત્યારે માછલીઓ આઘી પાછી થઈ ગઈ આમ મકોડાઓએ અને માછલીઓએ સમથી હાથીને બરાબર પાઠ ભણાવ્યો મુખ્ય પ્રશ્ન ત્રણ તમે વાંચેલા પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગમ્યું અને શા માટે તે લખો તો મિત્રો તેનો જવાબ કંઈક આ રીતે આવી શકે છે હું અહીંયા અલગ પુસ્તકની વાત કરું છું તમે જે પુસ્તક વાંચ્યું તો તમે તેના વિશે પણ લખી શકો છો મેં વાંચેલા પુસ્તકો પૈકી મને તારક મહેતાનું દુનિયાને ઊંધા ચશ્મા પુસ્તક ગમ્યું કારણ કે એમાં દરેક પ્રસંગમાંથી સતત હાસ્ય પેદા થાય છે એ વાંચીને મારું મન હળવું ફૂલ થઈ જાય છે